બનાસકાંઠામાં નેતા બન્યા રામમય. શંકર ચૌધરી અને ગેનીબેન ઠાકોરે ભગવાન રામલલાની આરતી ઉતારી. થરાદના રામજી મંદિરમાં રામલલાની આરતી ઉતારી. આ પ્રસંગે સાંસદ પરબત પટેલ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો દેશ જે અત્યારે રામભક્તિમાં ડૂબેલો છે, એવામાં નેતાઓ પણ રામભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા. સાંસદ પરબત પટેલે આરતી ઉતારી. આ સિવાય શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા. ગેનીબેન ઠાકોરે પણ ભગવાન રામની આરતી કરી. દ્વારકામાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરાઈ. દ્વારકાધીશ મંદિરમાં દ્વારકાધીશને ભગવાન રામનો શણગાર કરવામાં આવ્યો. દ્વારકાધીશને ધનુષબાણ, શંખ, ચક્ર, ગદા, પદ્મ સહિતના આભૂષણોથી ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો. મંદિરમાં રામનવમી ઉત્સવની મહાઆરતીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી. વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. મોટી સંખ્યામાં ભક્તોએ કૃષ્ણમાં રામના દર્શન કરી ધન્યતા અનુભવી. સુરતનું એક એવું રામ મંદિર જ્યાં ભગવાનની મૂર્તિ અથવા ફોટાની પૂજા નથી કરાતી, પણ મંત્ર પુસ્તકોની પૂજા થાય છે. અડાજણ પાલ રોડ પર આવેલા દિવ્ય શ્રી રામ નામ મંદિરમાં 1100 કરોડ મંત્રના 3 લાખથી વધુ રામ નામ લખેલા પુસ્તકો સ્થાપિત કરાયા છે. આ મંદિરમાં ભગવાનનો કોઈ ફોટો કે મૂર્તિ નથી, પણ માત્ર મંત્ર લખેલા પુસ્તકો છે. અહીં વિશ્વ શાંતિ રામ સ્તંભ બનાવવામાં આવ્યો છે, જે 51 ફૂટ ઊંચો છે. આ સ્તંભની ભક્તો પ્રદક્ષિણા અને દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. મંદિરમાં પ્રદક્ષિણાનું ઘણું મહત્વ છે. આ મંદિર બનાવવા માટે શ્રી રામજી મંદિર સેવા ટ્રસ્ટે વિનામૂલ્યે જમીન ફાળવી છે. શ્રી રામ મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા મંત્ર લેખનનું ભગીરથ કામ થઈ રહ્યું છે. અહીં મંત્ર લેખન પુસ્તક રૂપી ભગવાન શ્રી રામને બિરાજમાન કરવામાં આવ્યા છે. મંદિરનું મહત્વ ઘણું છે. રામ નામથી આપણને શાંતિ મળે, જગતમાં શાંતિ થાય એવી પ્રાર્થના. અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવારે શ્રી રામના દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા. હિંમતસિંહ પટેલે રામનવમી નિમિત્તે બાપુનગર સ્થિત રામજી મંદિરમાં દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. રામ જન્મોત્સવની ઉજવણી કરી હિંમતસિંહ પટેલે અમારા મનમાં અને હૃદયમાં રામ છે તેવું નિવેદન આપ્યું હતું. જે આ દેશ અને દેશવાસીઓ રામ રાજની અપેક્ષા કરે છે અને રામ રાજની આજે પણ દેશમાં તમામ પ્રજાજનો વાતો કરતા હોય, હું ભગવાન રામના ચરણોમાં નમન કરીને આજે હું અમદાવાદ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર તરીકે મારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરું છું. ચોટીલા ચામુંડા માતાજી મંદિરના મહંતને ચાંદીનો સિક્કો અને પથ્થરના ટુકડાની ખાસ ભેટ આપવામાં આવી. આજે રામનવમીના પવિત્ર દિવસે અયોધ્યાથી પ્રસાદી રૂપે આવેલા 10 ગ્રામનો ચાંદીનો સિક્કો અને કાળા પથ્થરના ટુકડાની ભેટની સ્થાપના કરવામાં આવી. ચોટીલા ખાતે મોટી જગ્યાના રામજી મંદિરમાં તેની કાયમી સ્થાપના કરવામાં આવી. ચોટીલાના મહંત મનસુખગીરી બાપુ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા હતા. તે દરમિયાન પ્રસાદી રૂપે તેમને આ ભેટ અપાઈ હતી, જેની કાયમી સ્થાપનામાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખુશીની લાગણી અનુભવી હતી. સંઘ પ્રદેશ દમણમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ, જેમાં એક મુસ્લિમ શ્રદ્ધાળુની ભક્તિની ચર્ચા થઈ રહી છે. શૌકત મીઠાની નામના વ્યક્તિ છેલ્લા 20 વર્ષથી ભગવાન રામમાં આસ્થા ધરાવે છે અને પ્રભુ શ્રીરામની આરતી પૂજા અર્ચના કરે છે. શૌકત મીઠાની રામ મંદિરમાં ધાર્મિક કાર્યોમાં હાજરી આપવાની સાથે વિવિધ સેવાકીય કાર્યો કરે છે, સાથે જ પોતે બનાવેલી ધજા મંદિર પર ચડાવે છે. રામનવમીના પર્વ પર શૌકત મીઠાની પાલખી લઈને શોભાયાત્રામાં જોડાયા, સાથે જ મીટના વાડના મંદિરમાં પૂજા આરતી પણ કરી. મંદિરમાં દર્શનાર્થે આવેલા ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે આ મુસ્લિમ રામ ભક્તની ધાર્મિક ભાવનાની સરાહના કરી, સાથે જ લોકોને પણ તેમનાથી પ્રેરણા લેવા અપીલ કરી. 2012માં પહેલી વાર રામ ભગવાનની સ્થાપના થઈ અને ત્યારથી આ 10મો પ્રાણ પ્રતિષ્ઠા છે. 10 વર્ષથી લગાતાર અમે અહીંયા રામ ભગવાનની રામનવમની ભવ્ય રીતે ઉજવી રહ્યા છે. આ જે રામ મંદિર બન્યો એ શોકતભાઈનો સિંહ ફાળો છે. એમાં સામે સ્મશાન બનાવ્યું તો એના આચાર વિચાર જો શોકતભાઈના, એ મહત્વનું છે. રાજકોટ જિલ્લાના જેતપુરના આરબ ટીમડી ગામે છેલ્લા 150 વર્ષથી રામનવમીના દિવસે વરસાદને લઈ વર્તારો કાઢવામાં આવે છે, જેમાં મામા ભાણેજને લાકડાઓની 2 સોટી લાલ અને કાળા કલરની હાથમાં રખાવીને સામસામે ઉભા રખાય છે.
અને મામા ભાણેજ બંને પકડેલ લાલ અને કાળા કલરની સોટીમાંથી કયા કલરની સોટી વચ્ચે ઉભી રાખેલ સોટીને અડે છે તેના પરથી આવનારા વર્ષના વરસાદનું અનુમાન લગાવાય છે. અને સાથે જ અહીંના લોકોનું કહેવું છે કે અહીં 150 વર્ષથી આવી ચાલતી આવતી આ પરંપરામાં વર્તારો ક્યારેય ખોટો નથી પડ્યો. જાણો કેવી રીતે સોટીની મદદથી લગાવાય છે વરસાદનું અનુમાન. આશરે 150 વર્ષ થયા સગા મામા ભાણે જોયું, એક લાલ સોટી હોય, એક કાળી સોટી હોય, વચ્ચે લાંબો હોય માટીનો અને એક ઊભી સોટી હોય વચ્ચે, એમાં સગા મામા ભાણે સૂતક ન હોય, મામા ભાણે ત્યાં શોધવું. લાલ સોટી અડે એટલે વરસાદ સોવાની સારું વરસ થાય અને જ્યારે કાળી સોટી અડે તો વર્ષ થોડુંક ડૂબી થાય. જ્યારે સગા મામા ભાણેજના હાથમાં એક લાલ સોટીવાળું કપડું અને કાળી સોટી જે બીજા કપડામાં બાંધેલી હોય તે બંનેના હાથમાં આપવામાં આવે છે. જો લાલ સોટી વટલી હોટી તરફ હાલે તો વરસાદ સારો થાય અને કાળી હોટી વટલી હોટી તરફ હાલે તો વરસાદ નબળો થાય એવું 150 વર્ષ ત્યાં અમારા ગામમાં અનુમાન કરવામાં આવે છે. મહત્વપૂર્ણ સમાચાર. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સામે પદ્મિની બાવાડાના ગંભીર આરોપ. હાલ લડાઈમાં સંકલન સમિતિ સાથે છું, સમયમાં આગામી સમયમાં નહીં રહું, સમાજ અમારા બહેનો માટે બહાર નીકળ્યો છે, સંકલન સમિતિ માટે નહીં. પદ્મિની બાએ શું કહ્યું તે સાંભળીએ. સંકલન સમિતિ પાર્ટ 2 જે કે છે, સંકલન સમિતિની અમે સાથે છીએ અત્યારે આ લડાઈમાં, બાકી ભવિષ્યમાં હું સંકલન સમિતિ સાથે નહીં રહું, કેમ કે આખા અમારા સમાજની લડાઈ છે અને સંકલન સમિતિને જે પણ લાગતું હોય સમાજ અમારા બહેનો માટે નીકળ્યો છે, સંકલન સમિતિ માટે નહીં. રાજકીય રૂપ મહેરબાની કરી પગે લાગવું, આ સામાજિક પ્રશ્નને રાજકીયમાં ફેરવવામાં આવ્યો છે, અમારા રાજકીય ન લઈ આવો, અમારા બહેનો દીકરીઓનો પ્રશ્ન છે અને સામાજિક જ રાખો. હવે સંકલન સમિતિએ તો કંઈક 300-350 ફોર્મ આમ ભરવાનું કીધું હતું, એ તો કંઈ થયું નથી. ક્યાં ગુમરા કરે છે, લડત આપે છે ને આપવા નથી દેતા, બોલવા નથી દેતા, ગુમરા કર્યો આખા સમાજને, કંઈ ખબર જ નથી પડતી. એટલે હવે શું કરે છે એ લોકો, એની સાથે અમે છીએ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. બુલેટિનના અંતે નજર હવે Top 3 News પર. અયોધ્યામાં ભગવાને કરાયું સૂર્ય તિલક, મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો, રામ જન્મોત્સવની કરાયું ઉજવણી. રાજકોટમાં પરેશ ધાનાણીના ભાજપ પર પ્રહાર, કહ્યું કોંગ્રેસનો બધો કકડાટ ભાજપમાં ગયો, રૂપાલા સંભવિત પ્રતિસ્પર્ધી. રાજ્યમાં આગામી 24 કલાક હીટવેવની આગાહી, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ, કચ્છમાં અપાયું યલો એલર્ટ. સમાચારોમાં હવે આગળ વધીએ. ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની ઓરેન્જ એલર્ટની આગાહી. આગામી 24 કલાક હીટવેવની સ્થિતિ રહેશે. પોરબંદર, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ છે. ભાવનગરમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ છે. તો કચ્છમાં યલો એલર્ટની જાણકારી હવામાન વિભાગે આપી. હવામાન વિભાગની આગાહી અનુસાર ગરમ પવનો પણ ફૂંકાઈ શકે છે અને આગાહી અત્યારે જે કરવામાં આવી છે તે અનુસાર પોરબંદર અને કચ્છમાં સંભાવનાઓ છે ગરમ પવન ફૂંકાવાની. તો આગામી 24 કલાક માટે જે હવામાન વિભાગે આગાહી કરી છે તેની જાણકારી વિસ્તૃત રીતે તમને આપી દઈએ. 24 કલાક 4 જિલ્લા સાવધાન રહેવાની જરૂર છે. જે વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે તેની વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ અને ભાવનગર આ 3 એવા જિલ્લાઓ છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી. અને ભુજ, કચ્છ આ જે એવા કચ્છનો આખો જે જિલ્લો છે તે પ્રભાવિત જોવા મળી શકે છે. ભુજમાં પણ યલો એલર્ટમાં આવી રહ્યું છે. એટલે આ જે જિલ્લાઓ છે ત્યાં ગરમ પવન ફૂંકાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. એટલે તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ બહાર જવાનું બપોર દરમિયાન ટાળે. ઉનાળાની સીઝન શરૂ થતા જ સ્વાદ રસિકો કેરીની આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ આ વર્ષે કેરી ખેડૂતો માટે ચિંતાનું કારણ બની છે. કારણ કે વિપરીત વાતાવરણને કારણે કેરીના પાકમાં 60% જેટલી નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. કેરીમાં ખરણ આવ્યું છે એટલે કે મધ્યમ કદની કેરી ખરવા લાગી છે, જેના કારણે ખેડૂતો અને ઇજારેદારો ચિંતામાં મુકાયા છે. આંબાઉમાં ફ્રૂટ ફ્લાવરિંગ પણ અટકી ગયું છે. 10 દિવસ પહેલા જે નાની કેસર કેરીના 1 કિલોના ભાવ 50-60 રૂપિયા હતા, તે કેસર કેરી આજે 5 રૂપિયામાં ખેડૂતો પાસેથી વેપારી ખરીદી રહ્યા છે. કૃષિ વૈજ્ઞાનિકના મતે રાત્રિના સમય ઝાકળ અને દિવસની ગરમી પડવાને લઈ ખરણની પ્રક્રિયામાં વધારો થયો છે.
કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને પાકને અનુરૂપ દવા અને ખાતરો સૂચવી રહ્યા છે, પરંતુ ખરણની સ્થિતિ જોતા આ વર્ષે માર્કેટમાં ઓછા પ્રમાણમાં કેસર દેખાય તો નવાઈ નહીં. સિઝન આવે ને તો અહીંયા કોળમણી પડે, એને બદલે આ બે મહિના પહેલાં કોળમણી આવી ગઈ, તો કોળમણી આવી ગઈ અને ઝાકળ એકદમ પુષ્કળ પડે હવાના પરમાં, એને હિસાબે આંબામાં જે આ ખરણનું પ્રમાણ છે એ વધી ગયું આ વખતે, એટલે નુકસાની તો આ વર્ષે છે જ. નુકસાન આ વખતે માની લો ને કે 60% ઉપર જેવું થઈ જાય કદાચ. બધી મોટા મોટી ખાખડી પડી જાય છે, બાકી અત્યારે ખાખડીનો ખરો જ ન હોવો જોઈએ પેલી વાત તો, ને ખાખડી એટલી બધી ખરે, રોજની 250-300 કિલો ખાખડી પડે છે, હોવો જ ન જોઈએ આ મહિનામાં. એટલો બધો કોળ આવ્યો તેની વાત જવા જો, જ્યારે ઝાકળની જરૂર હતી ત્યારે ઝાકળનો આવ્યો, અત્યારે પુષ્કળ ઝાકળ આવ્યો કે બધા આંબા કોળાઈ ગયા છે. એના માટેના પગલાં ભરવા માટે એને જે સૂક્ષ્મ તત્વોના ગ્રેડ 4 ખાતરો આવે, ખાસ કરીને એનો સ્પ્રે કરવો જોઈએ, અને એની અંદર પોટેશિયમ સાયનાઇટ જે ખાતર બજારની અંદર મળતું હોય અથવા તો ગ્રેડ 4 માઇક્રોમિક્સ મળતું હોય, આ સૂક્ષ્મ તત્વોવાળા ખાતરોનો વોટર સોલ્યુબલ ખાતરનો ઉપરથી સ્પ્રે કરવામાં આવે, અને પાણી પિયતની સાથે જમીનની અંદર પણ જો આ ખાતરો આપવામાં આવે તો મને લાગે આ ખરણનો પ્રશ્ન અટકી જાય અને કેરીનું બંધારણ પણ ખૂબ સારું થાય અને ક્વોલિટી પણ સુધરી શકે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર તેમજ આસપાસના ગામોને પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ ભર ઉનાળે ઓવરફ્લો થયો. ખેરાડી કેનાલમાં ટ્રેક્ટર સાથે ખેડૂત દંપતી ડૂબતા પાણીનો પ્રવાહ બંધ કરવામાં આવતા ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો હોવાનું અનુમાન છે. એક તરફ પ્રશાસને લોકોને નિયમિત અને પૂરતું પાણી આપવામાં નથી આવતું, ત્યારે બીજી તરફ ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા લાખો લીટર પાણીનો વેડફાટ થતો હોવાના દ્રશ્ય સામે આવ્યા. પ્રશાસનની બેદરકારી ઉડીને આંખે વળગે છે. આ પહેલા પણ ધોળીધજા ડેમ 2 વગર વરસાદે ઓવરફ્લો થઈ ચૂક્યો છે. ભાવનગરના મસાલા માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. મરચાના ભાવમાં 20% જેટલો ઘટાડો થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બજારમાં હાલ મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે. તીખા મરચાનું ઉત્પાદન પણ ખૂબ સારું થયું છે, જેથી ખેડૂતો ગામે ગામ મસાલાનું વેચાણ કરવા જઈ રહ્યા છે. પણ ગત વર્ષની સરખામણીએ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. આ વર્ષે હળદર, ધાણા, જીરું, વરિયાળીના ભાવમાં વધારો થયો છે તો મરચાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે જ હવે એક સાથે 12 મસાલા ભરવાનો ટ્રેન્ડ પણ ઘટી રહ્યો હોવાથી મસાલા માર્કેટમાં મહિલાઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. અત્યારે જે રેન્જ છે એ અત્યારની મોંઘવારી પ્રમાણમાં સરેરાશ પબ્લિકને સસ્તું મળી રહે એ રીતે મસાલાનું વેચાણ થઈ રહ્યું છે, અને ઘરાકીમાં પણ થોડુંક મસાલાના જે પાક છે વધારે પડતું ઉત્પાદનના કારણે આંધ્રમાં પણ ઉત્પાદન વધ્યું છે, એના હિસાબે મરચાના ભાવમાં પણ તંગ ઓછું છે, થોડું ઘણું ધાણા અને વરિયાળીના ભાવમાં થોડોક ભાવ વધારો છે. ઓણ મરચામાં બમ્પર રીતે ખેડૂતોએ પાક લીધો છે, બહુ સારો એવો પાક મળ્યો છે, પણ એની સામે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા, એટલે અત્યારે ગામે ગામ ટેમ્પા લઈને ખેડૂત પોતે એનો નિકાલ કરવા માટે 150-200 રૂપિયાના ભાવે મરચા વેચવા નીકળી ગયા છે, એટલે થોડોક વેપારીઓને થોડોક આ ધંધામાં થોડીક ખોટ આવશે.